નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર લેક્ચર નંબર ચૌદમાં લેટ્સ રીડ મોડનું યુનિટ નંબર ફોર લવ યોર લેન્ડ જોવાનું છે તો ચાલો જોઈએ આપણે યુનિટ નંબર ફોર લવ યોર લેન્ડ લેન્ડ એટલે શું થાય જમીન યોર એટલે તમારે તમારી જમીનને તમારે પ્યાર કરવાનો છે અને સંભાળવાની છે તો ચાલો જોઈએ શું કીધું છે આ યુનિટની અંદર વી આર ઓલ યંગ સિટીઝન કે આપણે સૌ છે એ સિટીઝન એટલે શું થાય પર્સન હુ લાઈવ ઇન અ કન્ટ્રી કે આપણા દેશમાં જે લોકો રહે છે હેવ સ્પેશિયલ રાઇટ્સ કે અમુક અધિકારો છે જે અધિકારને લીધે આપણે દેશમાં રહીએ છીએ અને શું કહેવામાં આવે છે સિટીઝન સિટીઝન એટલે કે નાગરિક કે આપણે બધા છે એ ભારતના યુવાન નાગરિકો છીએ વીઆર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી કે આપણે બધા છે એ ભારતનું ભવિષ્ય છે આપણા દેશનું ભવિષ્ય છે વી ઇન ઇન્ડિયા વી ઇન ઇન્ડિયા આપણે ભારતમાં કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ એટીન કે આપણા ભારતમાં શું છે તો કે અઢાર વર્ષની ઉંમરે આપણે મતદાન કરી શકીએ છીએ વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન કે આપણે છે ગુડ સિટીઝન એક સારા નાગરિક થવાનું શીખવું જોઈએ તો સારો નાગરિક કોને કહેવાય કે તો ચાલો આપણે જોઈએ કે ધેર આર સમ બોયઝ એન્ડ ગર્લ્સ હુ આર નોટ ગુડ સિટીઝન કે કેટલાક છોકરાઓ અને છોકરીઓ છે એ સારા નાગરિકો હોતા નથી સમ યંગ પીપલ કટ ધ સીટ્સ ઓફ બસીસ કે કેટલાક યુવાન છોકરાઓ છે યુવાન લોકો છે શું કરે છે તો કે બસમાં બસમાં જાય છે જે ગવર્મેન્ટ બસ હોય કે પ્રાઇવેટ બસ હોય તેમાં શું કરે છે તે લોકો છે એ સીટ કાપી નાખે છે ચીરી નાખે છે ઓર રાઇટ ધેર ને ઓન સ્કૂલ બેન્ચિસ અથવા અમુક જે લોકો છે શું કરે છે સ્કૂલ બેન્ચિસ હોય સ્કૂલમાં નિશાળમાં જે બેન્ચિસ હોય તેમાં તેમના નામ લખે છે સ્કૂલના બાંકડામાં એન બ્લેક બોર્ડ્સ કે ડેસ્ક એન બ્લેક કાં તો ડેસ્ક ઉપર નામ લખે છે અથવા તો બ્લેક બોર્ડ્સમાં નામ લખે છે ધેર ડ્રેસ્ટ્રોય ડ્રેસ્ટ્રોય એટલે કે નુકસાન કરવું બરબાદ કરવું બ્રેક ઓર રન શું કરે છે તેઓ છે એ ધ વ્હિકલ ડ્યુરિંગ સ્ટ્રાઇક ક્યારેક અમુક લોકો શું કરે છે કે જે હડતાલો પાડે છે સ્ટ્રાઇક એટલે શું થાય હડતાલો હડતાલો દરમિયાન શું કરે છે વાહનોની તોડફાડ કરે છે તેને નુકસાન કરે છે ડેસ્ટ્રોય કરી નાખે છે એટલે આપણે આગળ પણ જોઈ ગયા છીએ સ્પીડ એટલે શું થાય થ્રો સમથિંગ આઉટ ઓફ માઉથ એટલે કે મોઢામાંથી કંઈક બહાર ફેંકવું એટલે એને શું આપણે કહીએ છીએ કે થૂંક થૂંકે છે કે ધે સ્પીડ એની વેર ઓન રોડ્સ ઓર પાર્ક વ્હીકલ એટ એની પ્લેસ તે કે તેઓ છે રસ્તા પર ગમે ત્યાં થૂકે છે અથવા તો વ્હીકલ એટલે કે વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે કોઈ પણ જગ્યાએ છે વાહનો પાર્ક કરી નાખે છે આપણને ખબર છે કે ક્યાંય પણ થૂકવું જોઈએ નહીં અને વાહન છે એ જ્યાં પાર્કિંગની જગ્યા હોય ત્યાં જ પાર્ક કરવા જોઈએ પરંતુ અમુક લોકો છે એ ગમે ત્યાં તેના વાહન પાર્ક કરે છે પછી અમુક વિદ્યાર્થીઓ છે એ પોતાના નામ છે બેન્ચિસ ઉપર લખે છે બ્લોક બેટ તોમાં લખે છે અમુક લોકો છે બસની સીટ તોડી નાખે છે તો આ બધા છે ગુડ સિટીઝન હોતા નથી તે સેટ અ બેડ એક્ઝામ્પલ ટુ અધર્સ કે તેઓ છે એ બીજાઓને ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે કે આજના જે નાના નાના બાળકો છે એ આ બધા લોકોને જોઈ તો શું શીખે તેની પાસેથી ખરાબ વસ્તુ શીખવાના છે એટલા માટે આવા બધા છે સારા નાગરિકો હોતા નથી કે સચ પીપલ મેક ધ લાઇફ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ શું થાય ને નોટ પ્લેઝન અનહેપી એટલે કે પોતાને તો દુઃખી કરે જ છે પરંતુ તેઓ શું કરે છે કે આવા લોકો છે બીજાના જીવનને પણ દુઃખી કરે છે અનકમ્ફર્ટેબલ બનાવી છે સરળતા રહેતી નથી બીજાને પોતે જીવન જીવવાની સરળતા રહેતી નથી તેઓ અનહેપી એટલે કે દુઃખી થાય છે ત્યાર પછી શું કીધું છે કે વી આર સ્ટુડન્ટ કે આપણે છે એ વિદ્યાર્થીઓ છે અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ કે આપણે વિદ્યાર્થીઓ છે તો આપણી સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે સારી રીતે અભ્યાસ કરો કે સારી રીતે અભ્યાસ કરવો એ આપણું એક મહત્વનું કર્તવ્ય છે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ કે આપણે આપણો ટાઈમ છે વેસ્ટ કરવો જોઈએ નહીં કઈ બાબતમાં કે કોઈ પણ અનાવશ્યક અનનેસેસરી કે જે કાંઈ પણ ન કરવી જોઈએ એવી કોઈ પણ બાબતમાં આપણે આપણો ટાઈમ છે એ વેસ્ટ કરવો જોઈએ નહીં વી શુડ પ્લાન અવર ડે આપણે છે એ આપણા દિવસનું આયોજન કરવું જોઈએ કે આખા દિવસમાં આપણે શું શું કરવું છે સવારે ઉઠીને રાત્રે સુતા સુધી આખા દિવસનું આપણે પ્લાનિંગ કરવું જોઈએ વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેશન ફૂલ ઓફ ઇન્ફોર્મેશન સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન શું કીધું છે કે આપણે આખા દિવસનું આયોજન તો કરવું જોઈએ પણ સાથે સાથે આપણે રમતો પણ રમવી જોઈએ કે વી ઓલસો ઓલ્સો પ્લે ગેમ ઓર સ્પોર્ટ કે આપણે રમતો પણ રમવી જોઈએ અને કે ટેલિવિઝન જોઈએ આપણે વોચ એટલે જોવું ટેલિવિઝન પણ જોવું જોઈએ એમાં સારી સારી માહિતી પૂરી કરે છે ગુડ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આખે આખે જે માહિતી આપે છે એવી સિરિયલો પણ જોવી જોઈએ અત્યારની સિરિયલ છે મોસ્ટ ઓફ બધી સાસુઓના લડાઈ ઝઘડા એવી જોઈએ છે પણ એવી નહીં પરંતુ જે સારી ઇન્ફોર્મેશન આપણને આપે છે સારા વિચારો આપે છે તેવી સિરિયલ જોવી જોઈએ અને સાથે સાથે કાર્ટૂનની મજા પણ એન્જોય કાર્ટૂન એટલે કાર્ટૂનની મજા પણ લેવી જોઈએ વોચ મૂવી વિચ ગીવ અસ અ ગુડ મેસેજ કે એવી મૂવી એવું ફિલ્મ જોવું જોઈએ કે જે ગુડ મેસેજ એટલે કે આપણને ગીવ એટલે કે આપવું આપણને એક સારો સંદેશો આપે શુડ જોઈન સોશિયલ સર્વિસ ગ્રુપ લાઈક નેશનલ કેડેટ કોર્સ એનસીસી ઓર સ્કાઉટ ગાઈડ શું કીધું છે કે આપણે છે એ નેશનલ કેડેટ કોર એક છે એ એક સોશિયલ સર્વિસ માટેનું એક સંસ્થા છે તો કે તેમાં આપણે જોડાવવું જોઈએ કે અથવા તો કે સ્કાઉટ ગાઈડ જેવા જે સામાજિક સેવાના જે જૂથો છે આ બધા સામાજિક સેવા કરે છે તે જૂથોમાં આપણે જોડાવવું જોઈએ વી શુડ સ્પેન્ડ અવર હોલિડે કે આ હોલિડે એટલે કે રજા દિવસ આપણે આપણી રજાઓ છે જે વેકેશન મળે છે આપણને હોલીડે વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ એટલે કે યુઝફુલ કે ઉપયોગકારી વર્ક કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય કે કોઈ પણ એવું કાર્ય કે જે આપણા જીવનમાં ઉપયોગ થાય એવું વર્ક આપણે કરવું જોઈએ કે આપણે આપણી રજાઓ અને વેકેશનમાં શું થાય મેમ્બર ઇન ધેર વર્ડ કે આપણે જે ફેમિલીના બીજા બધા સભ્યો છે તેમને પણ તેમના કાર્યમાં આપણે મદદ કરવી જોઈએ તેઓ જે કઈ પણ કાર્ય કરે છે એ કાર્યમાં આપણે તેમની મદદ કરવી જોઈએ ગાંધીજી સેડ ધેટ વી શૂડ ડેવલપ એટલે કે કલ્ટિવેટ અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વુમેન ગાંધીજી શું કહેતા હતા કે ગાંધીજી કહેતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ કે આપણે હંમેશા છે એ કે આપણું જે નેચર છે એ હંમેશા સેવાકીય પ્રવૃત્તિવાળું રાખવું જોઈએ કે યુવાન સ્ત્રી અને પુરુષ છે એમાં હંમેશા આપણે સેવાની ભાવના ખીલવવી જોઈએ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન ઇઝ ટુ લવ શું કીધું છે કે કુટુંબ મિત્રો ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન ઇઝ ટુ લવ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ કે એક સારા સિટીઝન સારા નાગરિકની ડ્યુટી શું છે એનું કર્તવ્ય શું છે તો કે તેના કુટુંબ ફેમિલી એટલે કુટુંબ તેના જે મિત્રો છે અને તેના જે શિક્ષકો છે ફેમિઝ એન્ડ ટીચર્સ તેના મિત્રો અને શિક્ષકોને શું કરવાનું છે તે કેને લવ કરવાનું એટલે કેને ચાહવાનું છે તેની કેર કરવી એટલે કે તેમની સંભાળ રાખવાની છે એન્ડ રિસ્પેક્ટ એટલે કે રિસ્પેક્ટ એટલે કે તેને માન આપવું કે એ સારા નાગરિકનું કર્તવ્ય છે કે સારા નાગરિક તરીકે આપણે આપણી ફેમિલી મેમ્બર્સને આપણા ફ્રેન્ડ્સને અને આપણા ટીચરને ચાહવાના તેમની કાળજી રાખવાની અને તેમને રિસ્પેક્ટ કરવાની છે તે શુડ લાઈવ ઇન ડિસિપ્લિન તેઓ શું કરે છે તેઓ તેમણે છે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદને લોકોને મદદ કરવી જોઈએ કે ધે શુડ હેલ્પ ધ નીડીડી અ નીડી એટલે શું થાય જરૂરિયાતમંદ અ પર્સન હુ નીડ્સ હેલ્પ કે એવી વ્યક્તિ કે જેને મદદની જરૂર હોય એને શું કહેવામાં આવે છે નીડી પીપલ કે આપણે છે તેમને શિસ્તનું પાલન કરી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ અને ડિસિપ્લિન ડિસિપ્લિન એટલે શું થાય કોર્ષમાં આપેલું છે કંટ્રોલ ઓફ ફિલિંગ એન્ડ બિહેવિયર કે આપણી જે ફિલિંગ છે આપણું જે વર્તન છે એના ઉપર કંટ્રોલ કરવાનો કે જે વસ્તુ નથી કરવાની એ નથી જ કરવાની ડિસિપ્લિન એટલે કે શિસ્તમાં રહેવું કે શિસ્તનું પાલન કરવું વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા કે આપણે અત્યારના જે યંગ પીપલ છે વિદ્યાર્થીઓ છે એ ભારતનું ભવિષ્ય છે અત્યારે આપણે યુવાન છે તે કે આપણા યુવાન લોકો છે આર ધ ફ્યુચર સિટીઝન ઓફ ઇન્ડિયા એ ભારતના ભવિષ્યના નાગરિકો છીએ વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી કે આપણે બધાને આપણા દેશને ચાવવો જોઈએ અને આપણે આપણા દેશનું અને આપણું અને આપણા સમાજનું આપણી ફેમિલીનું આપણે રક્ષણ કરવું જોઈએ જો આપણે આપણે પોતાને જેને આપણું રક્ષણ નહીં કરી શકીએ તો ફેમિલીનું કઈ રીતના એટલે આપણે પોતાનું રક્ષણ કરવું જોઈએ આપણે જોઈએ આ યુનિટ ને આધારે હવે એક્સરસાઇઝ આપેલી છે એમાં પ્રશ્ન પેલો છે કે કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ કે નીચે જે સેન્ટેન્સ આપેલા છે એને તમારે પૂરું કરવાનું છે કે ધ યંગ સિટીઝન મસ્ટ ખાલી જગ્યા વેલ થે મસ્ટ લવ ખાલી જગ્યા એન ખાલી જગ્યા અધર તો આ ખાલી જગ્યામાં શું આવશે તો મસ્ટ સ્ટડી સારી રીતે સ્ટડી કરવી જોઈએ તેઓ મસ્ટ લવ કેર એન્ડ રિસ્પેક્ટ અધર કે બીજાને ચાહવું તેમની કાળજી રાખવી અને તે બીજાનું માન કરવું જોઈએ અને ત્યાર પછી બીજો પ્રશ્ન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન કે જેમાં પાંચ પ્રશ્ન આપેલા છે તો આ પાંચે પાંચ પ્રશ્ન તમારે હોમવર્કની અંદર કરવાના છે ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કે હુ વિલ ડૂ ધીસ કે આ કોણ કરે છે કે ગુડ સિટીઝન ઓર બેડ સિટીઝન કે ગુડ સિટીઝન આ નીચે જે વાક્ય આપેલા છે એ ગુડ સિટીઝન કરે છે કે બેડ સિટીઝન તો જે દસ વાક્યો આપેલા છે દસે દસ વાક્યોને તમારે અલગ અલગ ભાગ છે જે તમને ભાગ આપેલો છે પાઠ્યપુસ્તકમાં તે બંને ભાગમાં તમારે જે સિટીઝનને લાગુ પડતા હોય એ સિટીઝનને અંદર લખવાના છે કે માનો કે આપણે જોઈએ એક બે કે કોટ સિટીઝ ઓફ બસીસ કે બસની સીટ કાપી નાખવી તો આવું કોણ કરે છે ગુડ સિટીઝન કરે છે કે બેડ સિટીઝન તો કે બેડ સિટીઝન તો આપણે ત્યાં લખી નાખશું બેડ સિટીઝનની અંદર કે કોટ સિટીઝ ઓફ બસીસ ત્યાર પછી પાર્ક વ્હીકલ પ્રોપરલી વેક પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે કે પાર્ક કરવું એટલે કે પાર્ક આપણે સાધન છે પાર્કિંગમાં મૂકીએ છીએ પાર્ક કરીએ છીએ તો યોગ્ય રીતે જે વાહન પાર્ક કરે છે તો તે કોમાં ક્યાં ખેલામાં આવશે તો કે ગુડ સિટીઝન છે એ યોગ્ય રીતે તેનું વાહન છે એ પાર્ક કરશે તો તે ગુડ સિટીઝનની અંદર આવશે તો આ રીતના દસે દસ વાક્યો છે તમારે બંને વિભાગમાં ગુડ સિટીઝન અને બેડ સિટીઝનની અંદર લખી નાખવાના અને ત્યાર પછી ચોથું છે વોટ શુડ ડુ યુ ઇન ધ ગીવન સિચ્યુએશન કે નીચે જે પરિસ્થિતિ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ જે પરિસ્થિતિ આપેલી છે ત્રણ આ પરિસ્થિતિની અંદર તમે શું કરશો તો પેલું છે ડ્યુરિંગ સ્કૂલ એસેમ્બલી કે એસેમ્બલીની અંદર તમે સ્કૂલની એસેમ્બલી છે તેની અંદર તમે ઊભા છો તે દરમિયાન તમે શું શું કરશો તો તેના વિશે વાક્ય લખવાના છે કે આપણે ગુડ સિટીઝન હોઈએ અને ગુડ સિટીઝન બનીને આપણે શું કરશું તો કે આપણે બરાબર લાઇનમાં ઊભા રહેશું આપણે શાંતિથી ઊભા રહેશું અવાજ નહીં કરીએ જે જગ્યાએ આપણને ઊભાનું કહેશે સીટ પ્રોપરલી આપણી જે સીટ છે યોગ્ય રીતે લેશું આપણે જે સામે સ્ટેજમાં કોઈ વ્યક્તિ બોલતા હશે તો કે લિસન ટુ વોટ ઇઝ સેટ ફ્રોમ ધ સ્ટેજ કે સ્ટેજ ઉપર કોઈ પણ બોલતા તેને શાંતિથી સાંભળશું સ્ટેની ક્યુ લાઇનમાં ઉપશું મેન્ટેન સાયલન્સ એટલે કે શાંતિ જાળવશું તો આ બધું આપણે એસેમ્બલીની અંદર એક ગુડ સિટીઝન તરીકે કરશું ત્યાર પછી ઇન ધ ક્લાસરૂમ તો ક્લાસરૂમની અંદર તમારે શું કરવાનું છે એક ગુડ સિટીઝન તરીકે તો શું કરશો ક્લાસરૂમની અંદર તો કે પહેલાં તો તમારો ક્લાસરૂમ ચોખ્ખો રાખશો તો કે કીપ ધ ક્લાસરૂમ ક્લીન ત્યાર પછી શું કરશો તમારી બેન્ચિસ ઉપર તમારા નામ નહીં લખો કાંઈ પણ વસ્તુ નહીં લખો તો કે ડુ નોટ રાઇટ ઓન બેન્ચિસ ત્યાર પછી સાયા તમે ડિસિપ્લિન શિસ્તમાં રહેશો તો કે મેન્ટેન ડિસિપ્લિન પછી ડુ નોટ ટોક વાઇલ ધ ટીચર સ્ટીચિંગ કે જ્યારે ટીચર તમને ભણાવતા હોય ત્યારે તમે અવાજ નહીં કરો પછી અરેન્જ ધ કબોર્ડ એન્ડ સેલ્વ પ્રોપરલી કે કબોર્ડ છે તમારું જે પાઠ્યપુસ્તકનો એ પાઠ્યપુસ્તક કબોર્ડની વ્યવસ્થિત તમે અરેન્જ કરજો ડુ નોટ રાઇટ અનનેસેસરી થિંગ ઓન બ્લેકબોર્ડ કે અયોગ્ય કંઈ પણ બાબતો છે એ તમે બ્લેકબોર્ડમાં લખશો નહીં તો આ બધી બાબતો છે એ ગુડ સિટીઝનની છે એક સારા નાગરિક તરીકેની છે જે તમારે ક્લાસરૂમની અંદર કરવાની છે અને ત્યાર પછી ત્યાર પછી છેલ્લું છે ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે પ્લે રમતના મેદાનમાં તમારે ગુડ સિટીઝન તરીકે શું કરવાનું છે તો શું કરશો ગુડ સિટી ત્યાં પણ તમે શિસ્તમાં રહેશો પહેલાં તો સૌ પ્રથમ તો કે મેન્ટેન છે ડિસિપ્લિન ત્યાર પછી પ્લેગ્રાઉન્ડ તમારે તમારું જે રમતનું મેદાન છે એને સાફ કરશો ચોખ્ખું રાખશો તો કીપ ધ પ્લેગ્રાઉન્ડ ક્લીન ત્યાર પછી છે ફોલો તમારે જે રમતના જે રૂલ્સ છે એને તમે અનુસરશો રૂલ્સ તોડશો નહીંથી તો કે ફોલો ધ રૂલ્સ ઓફ ધ ગેમ જે ગેમના નિયમો છે તેમ તમને તેમને ફોલો કરશો ત્યાર પછી ડુ નોટ પુશ અધર્શ પુશ એટલે કે ધક્કો મારો કોઈપણ વ્યક્તિને તમે રમતા સમયે ધક્કો મારશો નહીં ડુ નોટ સાઉટ સાઉટ એટલે કે બોમો પાડવી રમતને રમતી વખતે વધારે બહુથી રાડો પાડીને અવાજ નહીં કરો રાડો પાડશો નહીં હેલ્પ વન અનધર એટલે કે બીજાની હેલ્પ કરવાની રમત રમતી સમયે દુશ્મનાવટની ભાવના નહીં રાખવાની પરંતુ એક ફ્રેન્ડશીપની ભાવના રાખવાની અને બીજાને હેલ્પ કરવાની આ બધી બાબતો છે એક ગુડ સિટીઝન સારા નાગરિકોની છે તે એક તમારે સારા નાગરિક બનવા માટે આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું ઓકે તો બધાને સમજાઈ ગયું હશે તમારે કે કઈ રીતના આપણે એક સરળ નાગરિક બનવું તો આ જે એક્ટિવિટી આગળની જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમારે વ્યવસ્થિત રીતે તમારી ટેક્સ્ટબુકમાં જગ્યા હોય તો તેમાં અને બાકી તમારે એક નોટબુક છે નોટબુકની અંદર લખી નાખવાના ઓકે થેન્ક યુ